નમસ્કાર, નમસ્કાર. તમારું નામ ને પરિચય આપો ને. બોલો. નિલેશભાઈ કાળાભાઈ અપાણી, ગામ ગામ દોરાજી. અને આજે કઈ કેટલી તારીખ છે? આજે 17 છે ને, 17/9/2019, બરાબર ને? હા. અને આ ટૂંકમાં તમે ડુંગળીનું વાવેતર કેટલા વીઘામાં કરેલું છે? 4 વીઘામાં. અને અત્યારે પાકવાની અણી ઉપર છે, એવું છે ને? 21 તારીખે 4 મહિના થાય. અચ્છા, અને તો આમાં તમે શું શું ઉપયોગ કરેલો? 5 લિટર સોઇલ ચાર્જર. હા. 1.5 લિટર ફ્રૂટ ચાર્જર. બરાબર. એટલે ફ્રૂટ ચાર્જરના 3 સ્પ્રે કરેલા. હા. અને સોઇલ ચાર્જર જમીનમાં આપેલું છે. કેટલી વખત આપ્યું? 3, 4, 5 એપ્લિકેશન આપી છે લીટર લીટરની. બરાબર. અને તમારો ભાઈ આ ડુંગળી તો તમે કેટલા વર્ષોથી વાવો હો, બરાબર? તો આ ટૂંકમાં મરણ પથારી હતી એવી કઈ અગી તો હાલે, કારણ કે બહુ વધુ વરસાદ પડ્યો હતો. તો એ કન્ડિશનમાં આપણે ટૂંકમાં ડુંગળી થઈ, એટલે આ જે અત્યારે ક્વોલિટી આપણને જે દેખાય છે, બરાબર? અને અત્યારે લગભગ પાકવામાં કેટલાક દિવસ બાકી હશે? 15-20 જમણ બાકી છે. 15-20 દિવસ. બરાબર. તો 15-20 દિવસ છતાં એનું દાંડર જે આપણે જોઈ છે, બરાબર, આ હાથમાં જે દાંડર છે અને એના વ્હાઈટ રૂટ આપણને દેખાય છે, બરાબર? તો આ વ્હાઈટ રૂટ એ કમાલ છે. એ તમને કેવું લાગે છે એમ, સોઇલ ચાર્જર વાપરા પછી? બરાબર. અને આ વજન ને એના વિશે તમે કંઈક થોડુંક ક્વોલિટી વિશે કહો નિલેશભાઈ. ક્વોલિટીમાં કાંઈ ન ઘટે, એટલે એમ નહીં, કેવું લાગ્યું એમ? સારું સારું. બરાબર. અને સોઇલ ચાર્જર આપ્યા પછી ટૂંકમાં ડુંગળીની જે રોનક આપણને અત્યારે દેખાય છે, બરાબર, તો આ એની ક્વોલિટી અને સાથે સાથે કૃષિ અમૃત પણ આના યુઝ કરેલું છે. અને પાકવાના દિવસો છે છતાંય એના દાંડર હજી આપણે લીલા દેખાય છે, બરાબર? તો તમે ડુંગળી વાવતા ખેડૂતોને શું કહેશો? સોઇલ ચાર્જર વપરાય, બરાબર. અને રેગ્યુલર ટૂંકમાં ટ્રીટમેન્ટ જો થાય સોઇલ ચાર્જરની, સાથે સાથે આપણે થોડુંક દાણાદાર ખાતર જે સબસિડીવાળું આવે છે એ, બરાબર, તો આપણને જે ધાર્યું છે ઉત્પાદન મળે, બરાબર. અને આ રૂટ એના જે પાકવાના દિવસો છે છતાંય અત્યારે આવા વ્હાઇટ રૂટ આપણને દેખાય છે, અને આ એની ક્વોલિટી છે, બરાબર. ઓકે, થેન્ક યુ.